વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે તબીબોએ હડતાલ પાડી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। તબીબોએ રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણી સંતોષવામાં નહીં આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। તબીબોની રાજ્યવ્યાપી હડતાલમાં વલસાડમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજના 170 તબીબો હડતાલમાં જોડાયા છે। અમે વારંવાર સરકારશ્રી ને અમારા પડતા પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરેલી છે, જેમાં અમારા ચાર એસોસિએશન જેમ કે જીએમટીએ, જીએમઈઆરએસ, ઇન સર્વિસ મેડિકલ એસોસિએશન અને ઈએસઆઈએસ, આ ચાર એસોસિએશન દ્વારા અમે વારંવાર સરકારશ્રીને અમારા પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરેલ છે, પરંતુ આ પડતર પ્રશ્નોનો અત્યાર સુધી કોઈ પણ ઉકેલ આવેલ નથી। છેલ્લે અમો તારીખ 12/12, 24/12 અને 21/1ના રોજ આ પડતર પ્રશ્નોના ઉકેલ માટે અમે હડતાલનું આયોજન કરેલ હતું, પરંતુ સરકારશ્રી દ્વારા અમને એકદમ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવેલ અને ખાતરી આપવામાં આવેલ, બાંહેધરી આપવામાં આવેલ કે અમે તમારા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવીશું પ્લસ અને તમને લેખિતમાં બાંહેધરી આપીશું। પરંતુ છેલ્લે 21/1ના રોજ એમણે 3 મહિનાનો સમય માંગેલ હતો, જેમાં 31 માર્ચ સુધીમાં એમણે પડતર પ્રશ્નોનો ઉકેલ માટે લેખિતમાં આપવા માટે બાંહેધરી આપેલ છે, પરંતુ આ દિન સુધી એમનો કોઈ પણ જીઆર હજુ સુધી આવેલ નથી। અમે ડૉક્ટરો કોરોનામાં આ રીતે અવિરતપણે કામ કરેલ છે અને એમણે કોરોના વોરિયર્સનું બિરુદ પણ આપેલ છે, એમના માટે અમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। પરંતુ જે અમારા હકના પૈસા છે, અમારા હકો છે, મૂળભૂત હકો છે, જે ઓલરેડી સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, તે હકો અમને આપવામાં વિલંબ થઈ રહ્યો છે અથવા તો ગૂંચવણ ઊભી કરવામાં આવેલ છે, તો આ હકો માટેની અમારી લડાઈ છે। અમે પ્રજાને ઘણો અગવડતા પડી રહી છે, એના માટે અમે માફી માંગીએ છીએ, પરંતુ આ હકો અમને મળવા જરૂરી છે, તો આ હકો માટે અમે આજે 4 તારીખથી અમે હડતાલનું આયોજન કરેલ છે અને બધી ફેકલ્ટીઝ હડતાલ ઉપર છે, જેમાં ઇમરજન્સી વર્કથી લઈ કોઈપણ વર્ક, ટીચિંગ વર્ક પણ અમે અળગા રહેલ છે। કેટલી ફેકલ્ટી જોડાઈ છે? અમારા જીએમઆરએસમાં ટોટલ 78 અને ઇન સર્વિસમાં અરાઉન્ડ 17 અને પીએચ જિલ્લાના અરાઉન્ડ 170 જેટલી ફેકલ્ટીઝ હડતાલ ઉપર હશે।